સ્વતંત્રતા દિવસ જ્યારે નજીક આવી રહ્યો છે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તેમના મન કી બાતના 91મા એપિસોડમાં જ્યારે તિરંગો દરેકે દરેક વ્યક્તિ, ભારત દેશનો દરેક નાગરિક પોતાના ઘરથી, પોતાના દુકાનથી, પોતાના ઉદ્યોગ વ્યવસાય સ્થાનેથી કે નોકરીના સ્થાનેથી, ટૂંકમાં એ જ્યાં પણ છે ત્યાંથી પોતાની આન બાન અને શાનનું ગૌરવનું સરનામું એવો આપણો ભારત દેશનો તિરંગો ફરકાવી શકશે. અને એના માટે એમને જ્યારે એ મન કી બાતના એપિસોડમાં જણાવ્યું ત્યારે ખરા અર્થમાં સમગ્ર દેશના પ્રત્યેક નાગરિક પોતાના મનથી ઝૂમી ઉઠ્યા હતા. આપણા આન બાન અને શાનનું પ્રતીક સાથે તિરંગાનો પ્રથમ કલર છે કેસરી કલર, જે શૌર્ય અને બલિદાનનું પ્રતીક છે, તો સાથે પ્રદર્શિત કરે છે. તો સાથે સાથે આ તિરંગાની મધ્યમાં આવેલું એવું અશોક ચક્ર ભારત દેશની અખંડતા, ભારત દેશની એકતા અને આ એક 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 ભારત, અખંડ ભારત, શ્રેષ્ઠ ભારત અને સર્વશ્રેષ્ઠ ભારતના ઉક્તિને ચરિતાર્થ કરે છે. હું આ સ્વતંત્રતા દિવસના અગ્રિમ ઉજવણી રૂપે આજે 12મી તારીખના રોજ 12મી ઓગસ્ટે વડોદરા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. એ બધા સૌને શુભેચ્છાઓ પાઠવું છું. અને આપણે જોઈ શકીએ છીએ કે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ અને અહીં નવલખી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત થયું છે. હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તમામ સર્કલોને લાઇટોથી સુશોભિત કરવામાં આવ્યા છે, તમામ ઐતિહાસિક ઇમારતોને સુશોભિત કરવામાં આવી છે. જે આઝાદીનો પર્વ છે એને ઉજવવાનું કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. 14મી તારીખે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવશે. ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા, આશરે 2 કરોડ લોકો વિસ્થાપિત થયા, 2 લાખ લોકો જાન ગુમાવ્યા, એકાદ લાખ મહિલાઓ કાં તો એમને જાન ગુમાવ્યા, કાં એમની સાથે દુષ્કર્મ થયા, કાં એમનું અપહરણ થયું. આ મહાત્મા ગાંધીનું અહિંસા આંદોલન, ભગતસિંહ, સુખદેવ રાજગુરુના બલિદાન અને આઝાદી વખતે ભારત પાકિસ્તાનના ભાગલા જેવા નાગરિકો જે યોગદાન બલિદાન આપ્યું છે, આમ લોકોના બલિદાન વ્યર્થ ના જાય અને આઝાદીની ભાવના ઉત્કટ બની રહે, દેશભ્રમ જાગૃત રહે, વંદે માતરમ ભારત માતા કે જયના નારા બુલંદ બને, એ રીતે આજે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય ગૃહમંત્રી શ્રી સંઘવી યાત્રાને પ્રસ્થાન કરવા માટે સ્પેશિયલ ઓર્ડર આવી રહ્યા છે. તમામ રાજકીય મહાનુભાવો, તમામ બ્યુરોક્રેટ્સ કોઈ પણ જાતના રાજકારણ વગર આજે આ રેલીમાં સંમેલિત થઈ રહ્યા છે, રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ સૂત્રને સાર્થક કર્યું છે.
આઝાદીના અમૃત મહોત્સવમાં ભારત વિકસિત રાષ્ટ્ર બને એ માટે સંકલ્પિત થઈએ. આ તિરંગા યાત્રા વિકસિત ભારતની સંકલ્પ યાત્રા છે. આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે આવો આપણે સૌ તિરંગા યાત્રામાં જોડાઈએ, વડોદરા સંસ્કૃતિ નગરીને શોભે એવો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરીએ અને ભારત એક વિકસિત રાષ્ટ્ર બને એ દિશામાં આપણે સૌ સંકલ્પિત થઈએ. ખરેખર વડોદરાનો નવલખી ગ્રાઉન્ડ ખાતેનો માહોલ ખૂબ વાઇબ્રન્ટ છે. લોકોમાં જોવો મને જુસ્સો છે, લાગી રહ્યું છે કે આઝાદીનું પર્વ આજે અહીંયા જ ઉજવાઈ રહ્યું છે અને હજુ રસ્તામાં પણ માહોલ એટલો સારો હશે. લગભગ 9-10 ટેબલો યાત્રામાં રહેશે, 9-10 લાઈવ બેન્ડ યાત્રામાં રહેશે. 13-14 સ્ટેજ બનાવ્યા છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ ડેકોરેશન છે. હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત વડોદરામાં પણ આજે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અનેરો ઉત્સાહ એટલા માટે છે કે દરેક ઘર પર પોતે તિરંગા ફરકાવી શકે એનો જે આનંદ છે, પોતાના ઘરે લઈ જવાનો ઝંડો અને પોતાના ઘરે લગાડી રાખવાનો, ઘણા લોકોને એ વસ્તુનો ઉત્સાહ હોય છે કે અમે પણ સહભાગી બન્યા છે આ યાત્રામાં. એટલે અને દેશ ભાવના જે છે, જે ભક્તિની ભાવના છે એ પણ આપ જોઈ શકો છો. એટલે સ્વયંભૂ પબ્લિક આવતી હોય છે અને એક આજે આઝાદીનો પર્વ છે એને અનોખી રીતે ઉજવતી હોય છે. બિલકુલ, વડોદરાવાસીઓને એ મેસેજ આપીશું કે દરેક પોતાના ઘરે આ આપણો પોતાનો તિરંગો ઝંડો લહેરાવે અને દેશભક્તિનો જે માહોલ છે એ વધારે ને વધારે પ્રબળ. જોઈ શકીએ છીએ કે યાત્રા શરૂ થાય એ પહેલાં જ આખું ગ્રાઉન્ડ ખચોખચ ભરાઈ ગયું છે અને સંપૂર્ણપણે દેશભક્તિના ભાવથી રંગાઈ ગયું છે, જે આ કાર્યક્રમની સફળતાની પુરાવો આપે છે, પ્રમાણ આપે છે. અને એના માટે હું સમગ્ર વડોદરા જિલ્લા અને શહેરના નાગરિકોને અભિનંદન પાઠવું છું. સર, શું વડોદરાવાસીઓને શું મેસેજ? બસ આ જ દેશભક્તિ અને દેશભક્તિનો માહોલ સદા કાયમ રહે